અને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અંબાજી તરફથી. આજે ભાદરવી પૂનમ છે ત્યારે અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. અંબાજી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે લાખો ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. અંબાજી મંદિરમાં દાનપેટીમાં પણ વધારો થયો છે. વાત કરવામાં આવે તો જય અંબેના નાદથી આ માર્ગો પણ ગુંજી ઉઠ્યા છે. લોકો પગપાળા અંબાજી દર્શન કરવા માટે જાય છે, મા અંબાના દર્શન કરવા માટે લોકો જાય છે ત્યારે આજે પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. વધુ વિગતો મેળવીશું. અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાયા છે. આયુષી, આજે ભાદરવી પૂનમ છે, મેળાનો છઠ્ઠો દિવસ છે, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સોનલ, જ્યારે કે જે ભાદરવી પૂનમની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠેર ઠેર અત્યારે જે અંબાજી જવાના માર્ગો છે ત્યાં જે બોલમાળી અંબે જય જય અંબેના નાદ છે તે ગુંજી રહ્યા છે. દ્રશ્યમાં હું આપને બતાવવા માંગીશ કે જે કઈ રીતે જે રોડ રસ્તા છે તેમાં હજુ પણ ભક્તોનો જે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. જે દૂર દૂર સુધી ભાવિક ભક્તો છે હજી પણ અહીંયા આવી રહ્યા છે અને જે અંબાજી જઈ રહ્યા છે. ફક્ત ભક્તોનો ઘસારો છે તે તમામે તમામ માર્ગ પર જોવા મળી રહ્યા છે. લોકો ધજા રથ લઈ અને અંબાજી ખાતે આગળ પહોંચી રહ્યા છે. અમે હાલ ઉપસ્થિત છીએ અહીંયા જે અંબાજી જવાનો જે માર્ગ છે એના ત્યાં. અહીંયા પણ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી જે રીતે ભક્તો છે તે અહીંયા આવી પહોંચ્યા છે, ધજા લઈ અને ભક્તો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને મા અંબાની આરાધના કરવા માટે જઈ રહ્યા છે. આપણે લોકો સાથે વાતચીત કરીશું. ક્યાંથી આવ્યા છો આપ? આખતથી. ઓકે, દર્શન કરીને આવ્યા કે હવે જાવ છો? દર્શન કરીને આ ગબ્બર ઉપર. અચ્છા, કેટલા દિવસ પહેલા આપ નીકળ્યા હતા? રથ લઈને નીકળ્યા છો? રથ લઈને સોમવારે નીકળ્યા હતા. તમારી સાથે અન્ય કેટલા લોકો? અમે 80 માણસ. આપને પૂછવા માંગીશ ક્યાંથી આવો છો આપ? અમદાવાદ. કેટલે દિન પહેલે નીકળી હતી ઓર કેસા લગ રહા હે જબ આપ દર્શન કરકે વાપસ આ રહે હો? 4-5 દિન પહેલે નીકળે થે. આપને પૂછવા માંગીશ કે આપ ધજા લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને કેટલા દિવસ નીકળ્યા હતા? અમદાવાદ થી આવું છું, 7 દિવસ થઈ ગયા છે. કેસે લગ રહા હે આપ જગદંબા કે આરાધના કરકે આ રહે હો? અચ્છા લગ રહા હે, હમ હર સાલ આતે હમ માપે. કેટલે સાલો સે આ રહ્યો? એ 6 વર્ષ હે. કેટલા સમય થી અંકલ આપ આવો છો અને કેવો મહિમા રહેલો છે કાસે? 15 વર્ષ થી આવું છું હું. ડાભી રાવજી ભાઈ છે ભાઈ, ગામ વા તાલુકો દસકો જિલ્લો અમદાવાદ. અમે સંઘમાં લગભગ 60-70 માણસ આવે છે. પટેલ નો સંઘ છે અને મેન કાર્યકર્તા રાજુભાઈ પટેલ છે, પછી કેતનભાઈ પટેલ છે, પછી મનીષભાઈ પટેલ છે. ખાસ કરીને આપ દર્શન કરીને આવી રહ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? અમે વર્ષોથી આવી છે, લાગણી સારી છે અને પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત પણ સારો છે અને વ્યવસ્થા પણ ચોખવટ બી સારી છે. મંદિરમાં કેવો માહોલ છે, ભીડ ભાડ છે, કેવી રીતે આપ દર્શન કરીને આવ્યા? હા બેન, મંદિરની અંદર ભીડ ભાડ તો ખરી પણ વ્યવસ્થા એટલી સરસ છે, પૂછવા વ્યવસ્થિત દર્શન પણ થાય છે અને સારી રીતે. એમ પૂછવા માંગીશ કેવું લાગી રહ્યું છે મંદિરે દર્શન કરીને આવ્યા છો, ખાસ કરીને વિશેષ મહિમા રહેલો છે દર્શનનો ભાદરવી પૂનમનો? બહુ મસ્ત લાગે છે અહીંયા આવવામાં. ક્યારે આ પગપાળા આવ્યા છો? હા. ક્યાંથી આવ્યા છો ને ક્યારે નીકળ્યા હતા? અમદાવાદ થી નીકળી હતી ને 7 દિવસ થઈ ગયા આજે. લાગે છે પગપાળા આવ્યા છો તો થાક લાગ્યો હોય કંટારો? નહીં નહીં લાગતી થાક. તો જે રીતે ભાવિક ભક્તો છે દૂર દૂર થી આવી રહ્યા છે અને મા જગદંબાની જે આરાધના કરવા માટે પહોંચી ગયા છે, હજુ પણ ભક્તોનો ઘસારો એટલો જોવા મળી રહ્યો છે. જે દૂર દૂર સુધી જે રોડ રસ્તા છે પણ જોઈ શકાય છે કે હજુ પણ ભક્તોનો ઘસારો છે અહીંયા જોવા મળી રહ્યો છે. અત્યારે પણ ભક્તો છે આવી રહ્યા છે. આવતીકાલે પૂનમનો પર્વ છે ત્યારે ભક્તોનો ઘસારો હજુ પણ વધવાનો છે. નાનું હોય, મોટું હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ હોય અત્યારે અહીંયાથી જતા આવતા જોવા મળી રહ્યું છે અને જે ભક્તોનો ભારે ઘસારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. આમ સામાન્ય રીતે જે 14 અને પૂનમ હોય છે ત્યારે જે ભક્તો છે તે મંદિર ખાતે પહોંચી જતા હોય છે અને દર્શન તેમના થઈ ચૂક્યા હોય છે માતાજીના, પરંતુ હજુ પણ જે ઘસારો છે તે હજુ પણ ચાલુ છે. આપણી સાથે અહીંયાના જે સહયોગી છે મારા નિર્મલ, તેમની સાથે વાતચીત કરીશું. નિર્મલ, કઈ રીતનાનો અહીંયા ઘસારો રહે છે ભક્તોનો આ 5-7 દિવસ? જી ચોક્કસ, તે જણાવીશ કે ભાદરવી પૂનમના 7 દિવસનો જે મહામેળો છે આજે તેનો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે લગભગ 19 લાખ જેટલા માઈ ભક્તોએ દર્શન કર્યા છે અને હજુ પણ અવિરતપણે અંબાજી તરફ જે ઘસારો છે યાત્રાળુનો વધતો રહ્યો છે. તમામે તમામ પ્રકારની વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. 6 દિવસમાં કોઈ પણ જાત
અનિચ્છનીય બનાવ નથી પણ બન્યો તે માટે પોલીસ પણ સતર્ક છે આવ્યું છે. ખાસ કરીને જે નાના બાળકો ખોવાતા હોય છે આટલી બધી ભીડમાં તેને લઈને કેવી સુવિધા ઊભી કરવામાં આવી છે? આ વખતે એક માતૃ મિલનનો એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી દ્વારા, કે વોડાફોન દ્વારા એક જે નાના બાળકો છે તેના માટે એક સ્ટીકર આપવામાં આવ્યું છે જે તેમના ગળામાં હોય છે અને એ ક્યાંય પણ હોય તો તેનું લોકેશન પકડવા માટે પણ વોડાફોન આ વખતે માતૃ મિલન પ્રોજેક્ટનો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો અને 28 જેટલા બાળકો પણ આ માતૃ મિલન પ્રોજેક્ટથી મળી આવ્યા છે. આવ્યું છે ખાસ કરીને હજુ પણ આજે અને આવતીકાલનો બે દિવસ છે ત્યારે હજુ કેટલો ભક્તોનો ઘસારો રહેશે શું લાગે છે? જી ચોક્કસથી જણાવે છે, આજ ને કાલ લગભગ 5-1 લાખ જેટલા યાત્રાળુઓ મા અંબાના દર્શને પહોંચી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને વહીવટી તંત્ર પણ આ જે યાત્રાળુઓ છે તેમની સુવિધા માટે સરાપણે તૈયારી કરી છે. આવ્યું છે તો જે રીતે અમારા સહયોગી નિર્મલ જોશીજી હતા તેમણે જણાવ્યું કે હજુ પણ ભક્તોનો ઘસારો વધુ રહેશે. હજુ આવતીકાલે જ્યારે ભાદરવીપનો પર્વ છે ત્યારે વિશેષ ભક્તોની ભારે ભીડ છે તે અહીંયા મંદિર પરિસરમાં જોવા મળશે. ત્યારે મંદિર પરિસર પણ આ તમામ ભીડને પહોંચી વળવા માટે સજ્જ છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ માર્ગ છે અંબાજી જવાના ત્યાં બોલમાળી અંબે જય જય નાચ ત્યાં હાલ ગુંજી રહ્યા છે. ત્યાંથી આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. જય જય અંબેના નાદથી સમગ્ર મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું છે.